So good afternoon, friends. We are once again with MS Prajapati, lecturer of Electrical Engineering, CUC Polytechnic. So in today's session, we are going to discuss about the basic of chopper, but with part two in power electronics subject. And this is our today's content: step up chopper, then classification of chopper and configuration of chopper, right? So in last lecture, we have discussed about the basics of chopper circuit, in which we have seen that what is chopper, why we require the choppers, and working principle of chopper and step down chopper, right? So we have seen that chopper is a device which will convert the fixed DC voltage into the variable DC voltage. And it is one kind of DC to DC converter. एक प्रकार DC to DC converter છે જે શું કરશે fix DC નું variable DC માં રૂપાંતર કરશે આપણે જોઈ ગયા હતા એના પછી આપણે વર્કિંગ પ્રિન્સિપલ જોયો હતો ચોપરનો અને ત્યારબાદ આપણે સ્ટેપ ડાઉન ચોપર જોયું હતું સ્ટેપ ડાઉન ચોપરમાં પણ આપણે જોઈ ગયા હતા કે આઉટપુટ વોલ્ટેજ છે ટોટલી ડિપેન્ડ્સ કરે છે ડ્યુટી રેશિયો ઉપર ડ્યુટી સાયકલ ઉપર વિચ ઇઝ ડેલ્ટા ઓર કે દેટ મીન્સ इन स्टेप डाउन चॉपर वी जीरो इक्वल्स टू के इंटू वी एस आप जी गया था लास्ट लेक्चर में अने इन केस ऑफ स्टेप डाउन चॉपर ऑलवेज आउटपुट वोल्टेज वी जीरो विल बी लेस देन दी वी एस आप जी गया था एट्ला स्टेप डाउन चॉपर आपने कहमें एट्ले कि आउटपुट वोल्टेज है इनपुट वोल्टेज करता हमेशा ओछा होने वेरिएबल हो आप लास्ट लेक्चर में भाई गया Now this is our today's content, that is step up chopper, classification of chopper and configuration of chopper, right? Now let us see the step up chopper. Now step up chopper itself, એનો મતલબ તમે સમજી શકો છો કે step up chopper એટલે શું? તો કે જે chopper છે એ output voltage માં input voltage કરતાં વધારે voltage આપતું હોય એ પ્રકારના chopper ને આપણે કયું કહીશું? Step up chopper તરીકે ઓળખીશું, right? So in this case, this is your VS input voltage. This is your input voltage VS. This is your load, and voltage across this load will be output voltage. એટલે કે આ input voltage છે. This is the output voltage which is across the load. અને output voltage V0 એ હંમેશા input voltage કરતા આ કેસમાં વધારે જ હશે. એટલા માટે આપણે આને કયું ચોપર તરીકે ઓળખીએ છીએ સ્ટેપ અપ ચોપર તરીકે આપણે આને ઓળખીએ છીએ અને આ ડાયાગ્રામ છે એ રહ્યો સ્ટેપ અપ ચોપરનો છે જેની અંદર તમે જોઈ શકો છો એક ઇનપુટ વોલ્ટેજ છે વિચ વિલ બી ફિક્સ ડીસી જેનું કનેક્શન આપણે આપેલું છે ઇન્ડક્ટરમાં સ્વિચ છે એના શન્ટમાં લગાવેલી છે ઇનપુટના અહીંયા આગળ પણ સ્વિચ જે છે ધીસ ઇઝ અ સ્વિચ સ્વિચ અહીંયા આગળ પણ તમે કઈ વાપરી શકો છો ડિપેન્ડ્સ ઓન ધી એપ્લિકેશન ઇટ વિલ બી યોર SCR MOSFET ઓર IGBT જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે અહીંયા આગળ તમે સ્વિચિંગ પેટર્ન સેમ રાખી શકો છો ડિપેન્ડ્સ ઓન ધી એપ્લિકેશન ત્યારબાદ અહીંયા આગળ એક ડાયોડ આપણે મૂકીશું વિચ વિલ બી ઇન ધી સિરીઝ ઓફ ધી ઇન્ડક્ટર એટલે ડાયોડની સિરીઝમાં ધેર વિલ બી અ લોડ લોડમાંથી બેક સુધી આપણે આવીશું નેગેટિવ સાઈડ ઓફ ધી સપ્લાય ધીસ ઇઝ અવર નેગેટિવ ધીસ ઇઝ અવર પોઝિટિવ ઓફ ધી સપ્લાય રાઈટ વન સેકન્ડ અહીંયા આગળ આપણે સ્વિચનો યુઝ કરેલો છે એટલા માટે સ્વિચ જે હશે એ બે મોડમાં વર્ક કરશે ઇન મોડ નંબર વન સ્વિચ વિલ બી ઇન ધી ઓન કન્ડિશન એન્ડ ઇન મોડ નંબર ટુ ધ સ્વિચ વિલ બી ઇન ધી ઓફ કન્ડિશન સો ઇન સ્ટેપ અપ ચોપર ઓલ્સો દેર આર ટુ મોડ્સ ઓફ ઓપરેશન ઇન મોડ નંબર વન ચોપર વિલ ઓન એન્ડ ઇન મોડ નંબર વન ચોપર વિલ ઓફ નાવ વી વિલ સી ધી બોથ મોડ્સ ઓફ ઓપરેશન એન્ડ ઇટ્સ ઇક્વિવેલન્ટ સર્કિટ સો લેટ અસ સી સો વેન ધ સ્વિચ વિલ બી ઓન જ્યારે ચોપર તમારું ઓન હશે ત્યારે ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી થશે તો તમે જોઈ શકો છો કે ઇક્વિવેલન્ટ સર્કિટની અંદર અહીંયા આગળ જ્યારે ચોપર ઓન હોય તો કરંટ જે છે એ VS ઇનપુટમાં થઈને ઇન્ડક્ટરમાં જશે ઇન્ડક્ટરમાંથી એ વન સેકન્ડ સ્વિચમાં જશે અને સ્વિચમાંથી વન સેકન્ડ નેગેટિવમાં જશે જે કરંટ જે છે એ ડાયોડમાં જઈ શકશે અહીંયા આગળ નહીં બીકોઝ સ્વિચ છે એ રહ્યો એનો રેઝિસ્ટન્સ છે ડાયોડ કરતાં ઓછો હોઈ શકે છે એટલે કરંટ છે એ ઇન્ડક્ટરમાંથી સ્વિચમાં અને સ્વિચમાંથી પાછો બેક ટુ ધી નેગેટિવ ઓફ ધી સપ્લાય VSમાં આવશે બરાબર છે એટલે આ પોર્શન છે એ રહ્યો એ તમારો ઇક્વિવેલન્ટ સર્કિટમાં આવશે નહીં તો ધીસ ઇઝ ધ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ મોડ નંબર
वन। तमे एमां जोई शको छो अहीं आगळ प्लस माथी करंट छे ए इंडक्टर में गयो, इंडक्टर में स्विच में, स्विच में वन सेकेंड नेगेटिव आवशे राइट। अने आ डायोड वाळो जे पोर्शन छे ए डिस्कनेक्ट रहेशे, मतलब ए सर्किटनो पोर्शन सर्किटनो भाग रहेशे नहीं। नाउ इन दिस मोड तमे अहीं जुओ કે આપણે સપોઝ આ સર્કિટની અંદર આ મોડ ઇક્વેલન્ટ સર્કિટમાં મોડ નંબર વનની આપણે જો કિર્ચોફ વોલ્ટેજનો એપ્લાય કરીએ તો કેવું ઇક્વેશન બની શકે છે? તો તમે જુઓ કિર્ચોફ વોલ્ટેજનો તમે બધા જાણો છો કે અહીંયા આગળ સપોઝ કિર્ચોફ વોલ્ટેજનો આ લૂપમાં એપ્લાય કરીએ તો આ માઇનસ સાઇન છે, આ પ્લસ છે। એવી જ રીતના ઇન્ડક્ટરમાં જ્યારે કરંટ પસાર થશે તો આ ટર્મિનલ પ્લસ થશે, આ ટર્મિનલ માઇનસ થશે। તો અહીંયા તમે કિર્ચોફ વોલ્ટેજનો એપ્લાય કરો તો શું થાય? તો માઇનસ VS પ્લસ VL બરાબર ઝીરો થશે। ખ્યાલ આવી ગયો? અહીંથી કરંટ એન્ટર થયો એટલે આ માઇનસ વોલ્ટેજ છે એટલે માઇનસ VS, અહીંયા કરંટ એન્ટર થયો એટલે આ પ્લસ છે એટલા માટે પ્લસ VL બરાબર ઝીરો। અને આને તમે સિમ્પ્લિફાય કરશો તો VS બરાબર VL ઇક્વેશન આપણને અહીંયા મળશે જે અહીંયા લખેલું છે। ખ્યાલ આવી ગયો? તો કિર્ચોફ લો એપ્લાય કરીએ તો આપણને શું મળે છે કે ઇન્ડક્ટરના વોલ્ટેજ છે, ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ જેટલા થશે। ખ્યાલ આવી ગયો? Now, let us find out the energy stored in the inductor during the turn-on time. Turn-on time એટલે કયો time? One second આપણે કહીએ તમને કે જ્યારે ચોપરને આપણે તો સ્વિચને ઓન કરીએ છીએ તો એ ડ્યુરેશનને આપણે કયો પીરિયડ કહીએ છીએ? ટર્ન ઓન ટાઈમ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આગળ આપણે જો એનર્જી ફાઇન કરીએ તો ટર્ન ઓન ટાઈમમાં અહીંયા આગળ એનર્જી ડબલ્યુ આઈ બરાબર આપણે શું લખી શકીએ છીએ? તો વોલ્ટેજ ઇન્ટુ કરંટ, એમાંથી પસાર થતો ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ, ઇન્ડક્ટરના વોલ્ટેજ બંનેનું મલ્ટિપ્લિકેશન, મલ્ટીપ્લાય બાય ધી ટર્ન ઓન ટાઈમ। સો ડબલ્યુ આઈ એટલે કે ઇનપુટ એનર્જી ઇન ધીસ મોડ વિલ બી ઇક્વલ્સ ટુ VL ઇન્ટુ IL ઇન્ટુ T ઓન। ખ્યાલ આવી ગયો? એટલે કે વોલ્ટેજ ઇન્ડક્ટરની એક્રોસના વોલ્ટેજ મલ્ટીપ્લાય બાય IL એટલે કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ મલ્ટીપ્લાય બાય ટી ઓન એટલે કે ટર્ન ઓન ટાઈમ। તો અહીંયા આગળ આપણે સિમ્પ્લિફાય કરવા માટે હજી બી આ ઇક્વેશન જે મળ્યું છે એનો ઉપયોગ કરીએ VS ઇક્વલ્સ ટુ VL તો આપણને શું મળશે? VS ઇન્ટુ IL ઇન્ટુ ટી ઓન જે આપણે અહીંયા ડિરાઈવ કર્યું। ખ્યાલ આવી ગયો? તો એનર્જી સ્ટોર્ડ ઇન ધ ઇન્ડક્ટર ડ્યુરિંગ ધી ટી ઓન પીરિયડ વિલ બી ઇક્વલ્સ ટુ WI એટલે કે એનર્જી એટ ઇનપુટ વિલ બી ઇક્વલ્સ ટુ VS ઇન્ટુ IL ઇન્ટુ ટી ઓન। આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો છે કે આ ઇક્વેશન્સ કઈ રીતના ડિરાઈવ કરી શકાય। નાઉ લેટ અસ સી ધી મોડ નંબર ટુ એટલે કે જ્યારે સ્વિચ જે છે એરિયે ઓફ કન્ડિશનમાં આવશે ત્યારે ઓફ કન્ડિશન વખતે શું પરિસ્થિતિ હશે, ઇક્વોવેલન્ટ સર્કિટ શું હશે એ આપણે જોઈએ। તો સમજો હવે કે સ્વિચ છે ફરીથી શું થઈ ગઈ છે, અહીંયા આગળ ઓફ થઈ ગઈ છે। હવે સ્વિચ ઓફ થઈ જશે તો તમને ગઈકાલે સ્ટેપ ડાઉન ચોપર તમે ભણ્યા હતા અને સ્ટેપ ડાઉન ચોપરમાં પણ તમે શું જોયું હતું? એ જ કન્ડિશન જોઈ હતી। હવે સ્વિચ જ્યારે બંધ થઈ જાય ત્યારે એ કન્ડિશનમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટર જે કરો, ઇન્ડક્ટર જે એનર્જી સ્ટોર કરીએ છે એ શું કરશે? એ એનર્જી એ ડ્યુરિંગ ધી મોડ નંબર ટુ કે જ્યારે સ્વિચ તમારી ઓપન થશે ત્યારે ઇન્ડક્ટર જે છે એ એનર્જી શું કરશે? રિલીઝ કરશે। અને એનર્જી રિલીઝ કરતી વખતે એ કરંટ જે છે ઇન્સ્ટન્ટિન્યસ ચેન્જ થવાના કારણે ના થઈ શકવાના કારણે અહીંયા આગળ વોલ્ટેજ છે એ કરંટને સેમ ડિરેક્શનમાં રાખવા માટે પોતાની પોલારિટી ચેન્જ કરશે। એટલે કે જે પહેલાં ઇનિશિયલી અહીંયા આ ટર્મિનલ ઉપર પ્લસ હતું અને અહીંયા આગળ માઇનસ હતું એની જગ્યાએ હવે શું થવાનું? એની જગ્યાએ અહીંયા આ ટર્મિનલ પ્લસ થશે અને હવે આ ટર્મિનલ માઇનસ થઈ જશે। ખ્યાલ આવી ગયો બધાને? તો નાઉ વોટ વિલ હેપન ઇન કેસ નંબર ટુ એટલે કે ઇન મોડ નંબર ટુ શું થશે? તો મોડ નંબર ટુમાં શું થવાનું? તો અહીંયા તમે જોઈ શકો છો હવે સ્વિચ જે છે એરિયે ઓપન સર્કિટ કન્ડિશનમાં આવી ગઈ છે એટલે કે સ્વિચમાંથી કોઈ કરંટ પસાર થઈ શકશે નહીં। તો હવે કરંટ ક્યાં જવાનો? તો આ પ્લસ છે, આ માઇનસ છે, બરાબર છે। હવે અહીંયા આગળ બીજી વસ્તુ કે આ વોલ્ટેજ V0 છે એ અહીંયા આગળ પ્લસ ટર્મિનલ ધરાવે છે અને આ ટર્મિનલ છે માઇનસ ધરાવે છે। તો આ લૂપમાં હવે તમે કિર્ચોફ કરંટ લો એપ્લાય કરશો તો ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી બનશે અહીંયા તમારી? ધીસ ઇઝ VS, ધીસ ઇઝ L, ડાયોડ D, લોડ એન્ડ બેક ટુ ધી માઇનસ VS। આ તમારી સ્વિચ છે એરિયે ઓપન સર્કિટ રહેશે એટલે તમારું ઇક્વિવેલન્ટ સર્કિટ અહીંયા તમે હું આ ફિગર 3.8.2માં બતાવું છું એવી થશે। અને આ જ ફિગરમાં તમે કિર્ચોફ વોલ્ટેજ લો એપ્લાય કરશો તો શું થવાનું? તો અહીંયા આ લૂપમાં તમે કિર્ચોફ વોલ્ટેજ લો એપ્લાય કરશો તો અહીંયા તમે જોઈ શકો છો આ માઇનસ છે, આ પ્લસ છે,
એવી રીતના આ માઇનસ છે, આ પ્લસ છે, અને એવી રીતના આ વી જીરોનો પ્લસ ટર્મિનલ છે અને આ વી જીરોનો માઇનસ ટર્મિનલ છે. તો કિર્ચોફ વોલ્ટેજ તો એપ્લાય કરીએ તો શું થાય? તો તમે જુઓ, કિર્ચોફ વોલ્ટેજ તો એપ્લાય કરશો એટલે માઇનસ વી એસ, માઇનસ વી એલ અને પ્લસ વી જીરો બરાબર ઝીરો તમને આવું મળશે. એટલે કે આપણે આની ઉપરથી આવું લખી શકીએ કે વી જીરો બરાબર વી એસ પ્લસ વી એલ. કઈ રીતના? તો સાદું રૂપ આપીએ આપણે અહીંયા આગળ. તો જે લેફ્ટ હેન્ડ સાઈડ તમારા વી એસ અને વી એલ છે એ રાઈટ હેન્ડ સાઈડ થાય તો પ્લસ થઈ જાય, એટલા માટે આપણે અહીંયા આગળ શું લખી શકીએ? વી જીરો બરાબર વી એસ પ્લસ વી એલ એવું લખી શકીએ. તો આ ઇક્વેશન આપણને મળી ગયું, બરાબર છે. અને એની ઉપરથી વી એલ આપણે જો ફાઇન્ડ આઉટ કરવા હોય તો વી એલ બરાબર શું લખાય? તો કે વી જીરો માઇનસ વી એસ. તો આની ઉપરથી આપણે શું લખી શકીએ? વી એલ બરાબર વી જીરો માઇનસ વી એસ. આ થયું તમારું સેકન્ડ નંબરનું ઇક્વેશન. હવે જેવી રીતના આપણે ઇનપુટની એનર્જી ફાઇન્ડ આઉટ કરી ડ્યુરિંગ ધી ટી ઓન ટાઈમ, એવી જ રીતના આપણે આઉટપુટની એનર્જી ફાઇન્ડ આઉટ કરીએ ડ્યુરિંગ ધી ટી ઓફ ટાઈમ. ટી ઓફ ટાઈમ એટલા માટે કે ટી ઓફ ટાઈમ દરમિયાન એનર્જી છે ઇન્ડક્ટર એને સ્ટોર કરીએ છે, એ રિલીઝ કરશે. તો એટલા માટે અહીંયા આગળ આપણે જો ડબલ્યુ જીરો ફાઇન્ડ કરીએ તો ડબલ્યુ જીરો બરાબર પણ શું લખી શકીએ આપણે? વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર ઇન્ટુ કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધી ઇન્ડક્ટર ઇન્ટુ ટી ઓફ ટાઈમ, રાઈટ. હવે વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર શું છે આ કેસમાં? તો આપણે જોયું વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટર શું છે? વી જીરો માઇનસ વી એસ. અહીંયા તો અહીંયા હું લખી શકું વી જીરો માઇનસ વી એસ ઇન્ટુ આઈ એલ, તો સેમ જ રહેશે, મલ્ટીપ્લાય બાય ટી ઓફ, રાઈટ. તો આ બંને ઇક્વેશન આપણને મળ્યા, એક ઇક્વેશન નંબર ટુ અહીંયા મળ્યું અને એક બીજું ઇક્વેશન ટુ ઉપરથી આપણે આઉટપુટ એનર્જીનું ડિરાઈવ કર્યું એ આપણને અહીંયા આગળ મળ્યું, બરાબર. એ શું મળ્યું? તો કે વી જીરો માઇનસ વી એસ ઇન્ટુ આઈ એલ ઇન્ટુ ટી ઓફ. તો આપણે બે ઇક્વેશન ડિરાઈવ કર્યા, એક ઇક્વેશન ડિરાઈવ અહીંયા આગળ કર્યું ઇનપુટ એનર્જી સ્ટોર્ડ ઇન ધ ઇન્ડક્ટર ડ્યુરિંગ ધી ટી ઓન ટાઈમ એન્ડ ધી એનર્જી સ્ટોર્ડ ઇન ધ એનર્જી રિલીઝ ઇન ધ ઇન્ડક્ટર ડ્યુરિંગ ધી ટી ઓફ ટાઈમ, બરાબર છે. અને આપણે જો એવું વિચારીએ કે આ બંને એનર્જી શું કહેવાય, ઇફ અવર સિસ્ટમ ઇઝ લોસલેસ સિસ્ટમ અથવા તો ધેર ઇઝ નો લોસ ઇન ધ સિસ્ટમ, તો બંને એનર્જી છે એ સેમ હોવી જોઈએ. ઇનપુટ એનર્જી અને આઉટપુટ એનર્જી બંને સેમ થવી જોઈએ. એટલા માટે ડબલ્યુ આઈ બરાબર આપણે ડબલ્યુ જીરો લખી શકીએ. જો લોસલેસ સિસ્ટમ હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ, બટ વી હેવ ટુ જસ્ટ થિંક અબાઉટ દેટ ઇફ ધ સિસ્ટમ ઇઝ લોસલેસ દેન ડબલ્યુ આઈ વી બી ઇક્વલ્સ ટુ ડબલ્યુ ઝીરો. અને ડબલ્યુ આઈ આપણે ડિરાઈવ કર્યું છે આગળ, શું એની વેલ્યુ હતી તો એ આપણે જોઈ લઈએ. તો ડબલ્યુ આઈ ઇક્વલ્સ ટુ વી એસ આઈ એલ ઇન્ટુ ટી ઓન. તો અહીં આગળ હું ડબલ્યુ આઈની વેલ્યુ લખું છું વી એસ આઈ એલ ઇન્ટુ ટી ઓન, રાઈટ. એવી રીતના ડબલ્યુ ઝીરોની વેલ્યુ પણ આપણી પાસે છે, ઇટ ઇઝ વી ઝીરો માઇનસ વી એસ ઇન્ટુ આઈ એલ ઇન્ટુ ટી ઓફ. તો એ પણ મેં અહીંયા આગળ લખી નાખી વી ઝીરો ઇન્ટુ વી ઝીરો માઇનસ વી એસ ઇન્ટુ આઈ એલ ઇન્ટુ ટી ઓફ. તો આ બધાને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે કે આપણને આ ઇક્વેશન કેવી રીતના આવ્યું અને એની ઉપરથી આ ઇક્વેશન મેં કેવી રીતના લખ્યું. સિમ્પલી જસ્ટ વી ફાઇન્ડ આઉટ ફર્સ્ટ ઓફ ઓલ ધી ઇનપુટ એનર્જી, દેટ મીન્સ ઇન્ડક્ટરે જ્યારે એનર્જી સ્ટોર કરીએ છીએ એ વખતે ઇનપુટ એનર્જી શું હશે, અને ઇન્ડક્ટર એનર્જી જ્યારે રિલીઝ કરીએ છીએ ત્યારે આઉટપુટ એનર્જી શું હશે એ આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરીએ, અને એના પછી આપણે સિસ્ટમ લોસેસ છે એવું ધારી લીધું અને એને બંનેને સરખાવ્યા. તો એ સરખાવીએ તો અહીં તમે જોઈ શકો છો કે આઈ એલ આઈ એલ ઇઝીલી કેન્સલ આઉટ થઈ જશે, બિકોઝ બંનેનો કરંટ છે ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ છે એ બંને વખતે સેમ જ રહેશે, દેટ્સ વાય ઇટ વિલ બી કેન્સલ આઉટ. એવી જ રીતના વી એસ છે એ વી એસ અહીંયા આગળ વી એસ ઇન્ટુ ટી ઓન લખી શકીએ આપણે, આ નીકળી ગયો એટલે વી એસ ઇન્ટુ ટી ઓન દેટ વિલ બી ઇક્વલ્સ ટુ વી ઝીરો માઇનસ વી એસ, એ સેમનું સેમ રહેશે ઇન્ટુ ટી ઓફ. તો આ ઇક્વેશન કઈ રીતના આવ્યું બધાને ખ્યાલ આવી ગયો છે, બિકોઝ આઈ જેલ આઈ એમ કેન્સલ આઉટ થઈ ગયા. નાવ ફ્રોમ ધીસ ઇક્વેશન વી એસ ઇન્ટુ ટી ઓન આપણે સેમ રાખ્યા અને આ જે કૌંસ છે છૂટો પાડ્યો એટલે શું થયું? વી ઝીરો ઇન્ટુ ટી ઓફ થયું અહીંયા આગળ, માઇનસ વી એસ ઇન્ટુ ટી ઓફ થયું. ફક્ત અને ફક્ત આપણે અહીંયા શું કર્યું? કૌંસ એક છે એ રહ્યો છૂટો પાડે, એટલે આપણને ઇક્વેશન શું મળ્યું? વી એસ ઇન્ટુ ટી ઓન સેમ ઇક્વલ્સ ટુ વી ઝીરો ઇન્ટુ ટી ઓફ માઇનસ વી એસ ઇન્ટુ ટી ઓફ. આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ હવે સાદું રૂપ આપીએ આપણે તો અહીંયા શું થવાનું? વી એસ ઇન્ટુ ટી ઓન છે એ સેમનો સેમ રાખ્યો અને વી એસ ઇન્ટુ ટી ઓફ છે એ આપણે એને બીજી સાઈડ અહીંયા આગળ લઈ ગયા, રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ લઈ ગયા. તો માઇનસનું પ્લસ થઈ ગયું અહીંયા આગળ અને ઇક્વેશન આપણે લખ્યું વી એસ ઇન્ટુ ટી ઓન પ્લસ વી એસ ઇન્ટુ ટી ઓફ
एंड देट विल बी इक्वल्स टू आ वी जीरो इंटू टी ऑफ तो ए साइड ज रहे एट अँ त्या ने त्या रखिए तो विल बी इक्वल्स टू वी जीरो इंटू टी ऑफ एट आनी पर आ इक्वेशन केम बधाने ख्याल आ गया हे वी जीरो इंटू टी ऑन प्लस वी जीरो इंटू टी ऑफ जो लेफ्ट हेन्ड साइड राइट हेन्ड साइड थे ये लेफ्ट हेन्ड साइड लीए एंड देट विल बी इक्वल्स टू वी जीरो इंटू टी ऑफ बराबर है. नव अँ थी आप कौश से सॉरी नव आ इक्वेशन है यनी अंदर आप वी एस है कॉमन काढ़ीश तो अँ कौश में शू रहे टी ऑन प्लस टी ऑफ एट्ले कि आटला पोर्शन में जो लेफ्ट हेन्ड साइड है एट्ला पोर्शन में आप वी एस ने कॉमन निकाड़ो वी एस ने कॉमन निकाड़िए तो वी एस इंटू टी ऑन प्लस टी ऑफ रहे अँ आग एंड देट विल बी इक्वल्स टू वी जीरो इंटू टी ऑफ तो है ज अपनी पास ख्याल आ गया बदा ने अँ टी ऑन प्लस टी ऑफ बराबर शू लखाए तो टी ऑन प्लस टी ऑफ बराबर आप शू लखी सकी से टोटल टाइम टी आ है ये मोड नंबर वन टाइम आ है मोड नंबर टू टाइम और मोड नंबर वन प्लस मोड नंबर टू करिए तो अपन शूँ मे टोटल टाइम एट्ले कि टी ऑन टाइम प्लस टी ऑफ टाइम तो अँ आग शू लखी सकें वी एस इंटू टी लखी सकें वी जीरो इंटू टी ऑफ तो है अँ आग सेम टू सेम एनी पर पीछे आप शू लख्य वी जीरो डिवाइड बाय वी एस एट्ले कि आ वी एस ने अपने राइट लेफ्ट हेन्ड साइड थी राइट हेन्ड साइड लई गया अने आ टी ऑफ है राइट हेन्ड साइड थी लेफ्ट हेन्ड साइड लई गया तो शू लखाए एनी पर इक्वेशन आव बन वी जीरो अपन वी एस बराबर टी डिवाइड बाय टी ऑफ आटले सुधी बधाने मारा ख्याल थी ख्याल आवी गयो छे. ओके नाउ अहीं आगळ तमे जोई शको छो टी ऑफ है टी ऑफ ने मैं शू कर्युं छे कन्वर्जन कर्युं छे अहीं आगळ कई रीतना तो आपणे जोयुं के टी ऑन प्लस टी ऑफ बराबर टोटल टाइम टी लखाय तो टी ऑफ बराबर शू लखी सकाय तो टी ऑफ बराबर टी माइनस टी ऑन आवुं लखी शकीए आपणे आ टी ऑफ छे ए प्लस टी ऑन बराबर टी लख्युं अने टी ऑन टी ऑफ ने करता बनावीए तो टी ऑन छे लेफ्ट हेन्ड साइड थी राइट हेन्ड साइड बाजू जाए तो टी माइनस टी ऑन तो टी ऑफ बराबर टी माइनस टी ऑन मळ्युं आपणे जे मैं अहीं आगळ लख्युं तो इक्वेशन आपने केव मू वी जीरो डिवाइड बाय वी एस इक्वल्स टू टी डिवाइड बाय टी माइनस टी वन तो आटला सुधी बधाने आइडिया आ गयो हे. नव हजी भी थोड़क आप मॉडिफाई करिए तो एक एक मैसे हमें आ इक्वेशन ने अपने शूँ करूँ पहला तो हूँ आ इक्वेशन अँ लखी नाखू वी जीरो डिवाइड बाय वी एस इक्वल्स टू टी डिवाइड बाय टी वन तो इक्वेशन आप वी जीरो डिवाइड बाय वी एस इक्वल्स टू टी डिवाइड बाय टी माइनस टी ओन टी डिवाइड बाय टी माइनस टी ओन राइट तो हवे अहीं आगळ शू करूँ छूँ आ इक्वेशन जे छे एने बन्ने राइट हेन्ड साइड बन्ने बाजू टी वडे डिवाइड करूँ छूँ तो आने भी हूँ टी वडे डिवाइड करूँ छूँ अने आखा होल इक्वेशन ने पण हूँ टी वडे डिवाइड करूँ छूँ तो शूँ थवानुं टी डिवाइड बाय टी बराबर अहीं वन लखी शकूँ छूँ राइट पछी एवी रीतना आ टोटल टी माइनस टी ओन डिवाइड बाय टी तो शूँ लखाय तो वी जीरो डिवाइड बाय वी एस देट विल बी इक्वल्स टू वन डिवाइड बाय टी डिवाइड बाय टी अहीं आगळ थशे आवी रीतना माइनस टी ऑन डिवाइड बाय टी थशे. ओके तो हवे आने हजी सीम्प्लिफाई करूँ तो शूँ लखाय तो वन डिवाइड बाय टी डिवाइड बाय टी एटले शूँ लखाय वन लखाय माइनस टी ऑन डिवाइड बाय टी शू छे तमारो के छे के शू छे अहीं आगळ के इज योर ड्यूटी साइकल ओर ड्यूटी रेशियो आटली वस्तुनो बधाने ख्याल हशे ज. गई काले आपणे ड्यूटी साइकलनी बात करी हती अने ड्यूटी रेशियोनी बात करी हती. ड्यूटी साइकल इट इज नथिंग बट इट इज अ रेशियो ऑफ टर्न ऑन टाइम डिवाइड बाय टोटल टाइम टर्न ऑन टाइम एंड टोटल टाइम ख्याल आवी गयो बधाने. तो अहीं हूँ शूँ लखू छूँ वन अपॉन वन माइनस के एट्ले कि अँ मैं आ इक्वेशन डिराइव करी नाख्यू वी जीरो अपॉन वी एस बराबर वन अपॉन वन माइनस के એટલે અહીંયા તમે જુઓ તમને ઇક્વેશન કેવું મળ્યું અહીંયા વી એસ છે એને હું ડિનોમિનેટરમાંથી અહીંયા આગળ લઈ જઉં છું રાઇટ હેન્ડ સાઈડથી હું અને લેફ્ટ હેન્ડ સાઈડથી અને રાઇટ હેન્ડ સાઈડ લઈ જઉં છું તો વી જીરો બરાબર શું લખાય વન ડિવાઈડ બાય વન માઇનસ કે ઇન્ટુ વી એસ બરાબર છે. તો આપણને ફાઇનલ ઇક્વેશન આવું મળ્યું છે એનું આઉટપુટ વોલ્ટેજનું સ્ટેપ અપ ચોપર માટેનું. આવું જ ઇક્વેશન સ્ટેપ ડાઉન ચોપર માટે શું હતું વી જીરો ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ વી એસ હતું બરાબર છે. જ્યારે આવું ઇક્વેશન આપણને શેમાં મળ્યું સ્ટેપ ડાઉન ચોપરમાં મળ્યું. કઈ રીતના મળ્યું તો સિમ્પલી તમને ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે આપણે ઇનિશિયલી બંને મોડ માટે ઇનપુટ અને આઉટપુટ એનર્જી ફાઇન્ડ આઉટ કરી બાય એપ્લાયિંગ ધી કેવીએલ ઇન ધ બોથ મોડ્સ ઇક્વિવેલન્ટ સર્કિટ. એટલે કે આપણને ઇન્ડક્ટર જ્યારે એનર્જી સ્ટોર કરીએ છીએ ત્યારે આપણને એક ઇનપુટ એનર્જી ડબલ્યુઆઈ મળી જે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી ઇક્વેશન નંબર વનમાં.
એવી જ રીતના ઇન્ડક્ટર એનર્જી રિલીઝ કરશે એ વખતે મને ડબલ્યુ ઝીરો મળી આઉટપુટ એનર્જી, દેટ વિલ બી ઇક્વલ્સ ટુ વી ઝીરો માઇનસ વીએલ ઇન્ટુ આઈએલ ઇન્ટુ ટી ઓફ. અને બંને એનર્જી લોસલેસ સિસ્ટમ હોય તો સેમ હોઈ શકે આપણે એવું માનીને એને સિમ્પ્લિફાય કરતા ગયા, તો આપણને અહીંયા એક છેલ્લે ઇક્વેશન ડિરાઈવ કરેલું મળ્યું, જેનું જે ઇક્વેશન છે વી ઝીરો ઇક્વલ્સ ટુ વન અપોન વન માઇનસ કે ઇન્ટુ વીએસ, બરાબર છે. જ્યાં કે ની કે શું છે, ઇટ ઇઝ અ ડ્યુટી રેશિયો, એન્ડ ડ્યુટી રેશિયો ઇઝ નથિંગ, ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ રેશિયો ઓફ ટર્ન ઓન ટાઈમ એન્ડ ટોટલ ટાઈમ. ખ્યાલ આવી ગયો બધાને? તો કે ની વેલ્યુ પણ વન્સ અગેન ઇટ વિલ બી બિટવીન લાઇઝ બિટવીન ઝીરો એન્ડ વન, એ તમે બધા જાણો જ છો કે હંમેશા એ કાં તો ઝીરોથી વધારે હોઈ શકે અને કાં તો વનથી ઓછી હોઈ શકે. તો અહીંયા આગળ એ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ એવું કેમ છે, તો એ ફરીથી તમને એક વખત રિમાઇન્ડ કરાવું છું, ગઈકાલે બી મેં રિમાઇન્ડ કરાવ્યું હતું, ફરીથી આપણે જોઈ લઈએ એકવાર કે એ બંનેની વેલ્યુ ઝીરોથી વનની વચ્ચે કેમ આવશે એ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. લેટ મી રફ ધીસ થિંગ ફર્સ્ટ ઓફ ઓલ સો દેટ આઈ કેન રાઇટ ઓવર હિયર. સો તમે બધા જાણો છો કે બરાબર શું લખાય છે, ટી ઓન ડિવાઈડ બાય ટી, રાઈટ. હવે ટોટલ ટાઈમ જે છે એ તમારો કયો ટાઈમ, સોરી ટર્ન ઓન ટાઈમ છે તમારો કયો ટાઈમ છે, ટાઈમ ડ્યુરિંગ ધી મોડ નંબર વન, એટલે કે આ મોડ નંબર વન છે. મોડ નંબર વનની અંદર તમે શું કરો છો, એસસીઆરનો ચોપરને ઓન કરાવો છો. તો મોડ નંબર વનમાં જે તમે ટાઈમ રાખો છો ટી ઓન ટાઈમ છે, ટી ઓન ટાઈમની વેલ્યુ જો ઝીરો હશે તો એટલે કે સ્વિચ તમે ઓન જ નહીં કરાવો, તો એ કન્ડિશનમાં અહીંયા ઝીરો ડિવાઈડ બાય ટી એટલે કેની વેલ્યુ તમને કેટલી મળી, ઝીરો મળી, રાઈટ. અને જો ટર્ન ઓન ટાઈમની વેલ્યુ એ મેક્સિમમ હશે એટલે કે ટી જેટલી હશે, તો અહીંયા આપણને શું લખાય, ટી ડિવાઈડ બાય ટી લખી શકીએ કે બરાબર, તો એ વન મળશે. એટલે ઓલવેઝ કેની વેલ્યુ ઝીરો અને વનની વચ્ચે હશે. જો તમે ફૂલ્લી સ્વિચને ટી ઓન એટલે કે પૂરેપૂરા ટાઈમ ટી માટે તમે એને ઓન કરાવશો તો કેની વેલ્યુ તમને વન મળશે, અને જો તમે સ્વિચને ઓન જ નહીં કરાવો ઓફ જ રાખશો તો કેની વેલ્યુ તમને ઝીરો મળશે. તો ઓલવેઝ કેની વેલ્યુ એ ઝીરો અને વનની વચ્ચે જ રહેશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આ ઇક્વેશનમાં આપણે કેની વેલ્યુ ઝીરો અને વન મૂકીએ તો તમે જોઈ શકો છો કે સપોઝ વી ઝીરો છે, વી ઝીરો ઇક્વલ્સ ટુ વન અપોન વન માઇનસ કે ઇન્ટુ વીએસ. તો આ ઇક્વેશનમાં આપણે કેની વેલ્યુ ઝીરોએ મૂકીએ અને વન પણ મૂકીએ, તો જોઈએ આપણને શું આઉટપુટ મળે છે વી ઝીરો. તો લેટ અસ સી ઓવર હિયર, વી ઝીરો ઇક્વલ્સ ટુ વન અપોન વન માઇનસ કે, આ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું, અને ઇન્ટુ વીએસ. ઓકે, નાવ લેટ અસ પુટ ધ વેલ્યુ ઓફ કે ઇક્વલ્સ ટુ ઝીરો. ફર્સ્ટ ઓફ ઓલ કે ઇક્વલ્સ ટુ ઝીરો મીન્સ વોચ વિચ કન્ડિશન, કે ઇક્વલ્સ ટુ ઝીરો એટલે શું, તો ટર્ન ઓન ટાઈમ ડિવાઈડ બાય ટી ઇક્વલ્સ ટુ ઝીરો, એનો મતલબ કે ટર્ન ઓન ટાઈમ ઝીરો થયો, બરાબર છે. આનો મતલબ શું થયું, કે બરાબર ઝીરો એટલે શું, તો ટી ઓન ડિવાઈડ બાય ટી દેટ વિલ બી ઇક્વલ્સ ટુ ઝીરો. તો દેટ મીન્સ વોટ, કે ટી ઓન બરાબર ઝીરો. તો ટર્ન ઓન ટાઈમ ઝીરો હોય, સ્વિચ એ ઓફ જ કન્ડિશનમાં હોય, એટલે કે એનો મતલબ શું થયો, ચોપર વિલ બી ઇન ધી ઓફ કન્ડિશન. સ્વિચ જો ઓફ કન્ડિશનમાં હોય તો એ વખતે આઉટપુટ વોલ્ટેજ શું મળશે, તો અહીંયા ઇક્વેશન મૂકું તો વન અપોન વન માઇનસ કેની વેલ્યુ ઝીરો ઇન્ટુ વીએસ. તો વન અપોન વન માઇનસ ઝીરો એટલે શું થયું, વન થયું, તો વન અપોન વન ઇન્ટુ વીએસ એટલે શું મળ્યું મને, વન અપોન વન એટલે વન, એટલે કે વીએસ મળ્યું. શું, આઉટપુટ વોલ્ટેજ વી ઝીરો બરાબર વીએસ. ક્યારે મળ્યું, કે જ્યારે સ્વિચ જે છે એ ઓફ કન્ડિશનમાં હશે એટલે કે કેની વેલ્યુ ઝીરો હશે, ત્યારે શું મળ્યું, વી ઝીરો બરાબર વીએસ મળ્યું. એવી જ રીતના કેની વેલ્યુ સપોઝ વન છે, કેની વેલ્યુ વનનો મતલબ શું થયો, કે બરાબર વન, દેટ મીન્સ વોટ, કે ટી ઓન ડિવાઈડ બાય ટી ઇક્વલ્સ ટુ વન. તો દેટ મીન્સ વોટ, કે ટી ઓન બરાબર ટી, એટલે કે તમે ફૂલ ટાઈમ સ્વિચને ઓન જ રાખો છો, ઓફ કરતા જ નથી, ચોપર ઇઝ ઓલવેઝ ઇન ધી ઓન કન્ડિશન, એ વાત થઈ ગયા. તો એ વખતે આપણે કેની વેલ્યુ અહીંયા આગળ પુટઅપ કરીએ આ જ ઇક્વેશનમાં, તો શું મળવાનું, તો વી ઝીરો બરાબર વન અપોન વન માઇનસ વન, વન એ શું આવ્યું, અહીંયા આગળ કેની જગ્યાએ આપણે વન મૂક્યું, ઇન્ટુ વીએસ, એટલે કે શું મળ્યું, વન અપોન ઝીરો ઇન્ટુ વીએસ. તો મતલબ શું થયો, વીએસ ડિવાઈડ બાય ઝીરો, કોઈ વસ્તુને આપણે ઝીરો વડે ભાગીએ તો આ જવાબમાં શું મળે આપણને, ઇન્ફાઇનાઇટ એટલે કે અનિમિત, જે સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ છે કે જેમાં આપણને છેલ્લી વેલ્યુ કઈ છે ખબર નથી હોતી, એ વેલ્યુની વાત ચાલી રહી છે, ઇન્ફાઇનાઇટ. તો આઉટપુટ વોલ્ટેજ જે હશે કેટલો હશે, ઇન્ફાઇનાઇટ હશે અહીંયા આગળ.
તો તમે બંને કન્ડિશનમાં જોયું કે ચોપર જ્યારે ઓફ કન્ડિશનમાં હોય ફૂલ્લી એ વખતે, અને ફૂલ્લી તમે એને ઓન કન્ડિશનમાં રાખો એ વખતે, ફૂલ્લી ઓફ કન્ડિશનમાં આઉટપુટ વોલ્ટેજ VS મળે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો, અને જ્યારે ફૂલ્લી ઓન કન્ડિશન હશે એ વખતે આઉટપુટ વોલ્ટેજ શું મળે છે? ઇન્ફાઇનાઇટ મળે છે. એટલે કે આઉટપુટ વોલ્ટેજ ક્યારેય ઝીરો થતો નથી. બંને કન્ડિશનમાં તમે જોઈ શકો છો ઓલવેઝ આઉટપુટ વોલ્ટેજ V0 વિલ બી ગ્રેટર ધેન ધી VS, એટલે કે ઇનપુટ વોલ્ટેજ કરતાં હંમેશા આઉટપુટ વોલ્ટેજ બંને કન્ડિશનમાં વધારે રહે છે. એટલે કે એવરેજ કન્ડિશન તમે વિચારશો તો એ હંમેશા આઉટપુટ વોલ્ટેજની કન્ડિશન જે હશે એ VS કરતાં વધારે જ હશે. એટલા માટે આ ચોપરને આપણે કયા ચોપર તરીકે ઓળખીએ છીએ? સ્ટેપ ડાઉન ચોપર તરીકે ઓળખીએ છીએ. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે કોઈ બી તમે કન્ડિશન અહીંયા લેશો, બંને કન્ડિશનમાં મિનિમમ વોલ્ટેજ જે આઉટપુટને મળશે એ કેટલા મળશે? VS મળશે, ઇનપુટ જેટલા મળશે. અને તમે ડ્યુટી સાયકલ જે બી તમે ચેન્જ કરશો અને જે બી સેટ કરશો એ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજ છે વેરી થશે. દેટ મીન્સ કે યુ કેન વેરી ધી આઉટપુટ વોલ્ટેજ ઇન કેસ ઓફ સ્ટેપ અપ ચોપર ફ્રોમ ઇનપુટ વોલ્ટેજ VS ટુ ઇન્ફાઇનાઇટ વેલ્યુ. એટલે કે તમે જે વેલ્યુ ઉપર એને તમે જે વેલ્યુ એ મેળવવા માગતા હોય આઉટપુટ વોલ્ટેજની, એ વેલ્યુ સુધી તમે અહીંયા એને ડિઝાઇન કરી શકો છો. તો ખ્યાલ આવી ગયો હશે કે સ્ટેપ અપ ચોપરમાં શું છે. બેઝિકલી સ્ટેપ અપ ચોપર કેસની અંદર આઉટપુટ વોલ્ટેજ હંમેશા એ ઇનપુટ વોલ્ટેજ કરતાં વધારે હોય છે, વધારે મેળવી શકીએ છીએ આપણે. એના કારણે આ ચોપરને આપણે સ્ટેપ અપ ચોપર તરીકે ઓળખીએ છીએ. નાઉ લેટ અસ સી ધી આઉટપુટ વેવફોર્મ. અહીંયા આપણે જે મેં વાત કરી એ વસ્તુની જ ચર્ચા અહીંયા કરેલી છે કે વેન ધ ડ્યુટી સાયકલ લાઈઝ ઇન ધ રેન્જ ઓફ 0 <0 > 1 ધ આઉટપુટ વોલ્ટેજ લાઈઝ ઇન ધ રેન્જ ઓફ VS એન્ડ ઇન્ફાઇનાઇટ. એટલે હંમેશા તમે ડ્યુટી સાયકલ 0 થી 1 વચ્ચે વેરી કરશો તો આઉટપુટ વોલ્ટેજ છે VSથી ચાલુ કરે ઇન્ફાઇનાઇટ વેલ્યુ સુધી, ઇન્ફાઇનાઇટની વેલ્યુની વચ્ચે એ વેરી થયા કરશે. એટલે કે તમે સપોઝ ડ્યુટી સાયકલ 0.5 રાખી છે તો ડ્યુટી સાયકલ 0.5 પ્રમાણે તમને આઉટપુટ વોલ્ટેજ અલગ મળશે. એ પણ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે સપોઝ V0 ઇક્વલ્સ ટુ 1/(1 - K) ઇન્ટુ VS. આવું તમારું શેનું ઇક્વેશન છે? સ્ટેપ અપ ચોપરનું ઇક્વેશન છે. ઓકે, નાવ લેટ અસ કન્સિડર દેટ કે VSની વેલ્યુ છે એરિયે 10 વોલ્ટ છે. ઇનપુટ તમે 10 વોલ્ટ આપેલા છે અને ડ્યુટી સાયકલની વેલ્યુ છે એ 0.5 રાખીએ છીએ આપણે. કેટલી? 0.5. એટલે કે 50% આપણો ટર્ન ઓન ટાઈમ છે અને 50% છે એ ટર્ન ઓફ ટાઈમ છે. એનો મતલબ એવો થયો, બરાબર ને? ટી 0.5 એટલે શું થયું? ટી 0.5 નો મતલબ એવો થાય કે ટી ઓન ડિવાઇડ બાય ટી ઇક્વલ્સ ટુ 0.5. તો એનો મતલબ શું થયો કે ટી ઓન વિલ બી ઇક્વલ્સ ટુ 0.5 × ટી. એટલે કે ટોટલ ટાઈમ કરતાં 50% ટાઈમ ટર્ન ઓન ટાઈમ છે, એનો મતલબ એવો થયો. તો જો 50% ટર્ન ઓન ટાઈમ હોય તો આઉટપુટ વોલ્ટેજ V0 શું મળશે આપણને? તો 1/(1 - 0.5 × VS કેટલા છે અહીંયા આગળ? 10 વોલ્ટ આપણે લીધેલા છે તો શું મળ્યું? 1/(1 - 0.5) એટલે 0.5 × 10. એટલે આપણને કેટલા મળ્યા? 1/(0.5) એટલે કેટલા લખાય? 1/2 લખાય ઇન્ટુ 10. તો આ 2 છે એ ડિનોમિનેટરમાંથી ફરીથી ક્યાં જશે? ન્યુમરેટરમાં, એટલે કે ઉપર જશે. તો 2 × 10 થશે, એટલે કે એ કેસમાં આપણને આઉટપુટ વોલ્ટેજ કેટલા મળશે? 20 વોલ્ટ મળશે. તો તમે સમજી શકો છો અહીંયા આગળ કેની વેલ્યુ આપણે 0 થી ચાલુ કરીને 0.5 કરી તો આઉટપુટ વોલ્ટેજ છે અહીંયા કેટલા મળ્યા? વધ્યા 20 વોલ્ટ થયા. ખ્યાલ આવી ગયો બધાને? એટલે કે કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ એવો છે કે 0 થી ચાલુ કરીને આપણે કેની વેલ્યુ એટલે કે ડ્યુટી સાયકલની વેલ્યુ એક તરફ જશે એમ તમારા આઉટપુટ વોલ્ટેજ છે એરાએ વધતા જશે, ઘટશે નહીં. ઇનપુટ વોલ્ટેજ કરતાં તો ઓછા થવાના છે જ નહીં. એટલા માટે આપણે આ ચોપરને કેવું ચોપર તરીકે ઓળખીએ છીએ? સ્ટેપ અપ ચોપર તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુનો આઈડિયા બધાને આવી ગયો હશે, બધા સમજી ગયા હશે કે કેમ આપણે આ સ્ટેપ અપ ચોપર તરીકે આને ઓળખીએ છીએ. નાઉ લેટ અસ સી ધી એપ્લિકેશન. તમને એવું થાય કે સાહેબ આનો ઉપયોગ ક્યાં થઈ શકે છે? તો ધ એપ્લિકેશન ઓફ ધ ચોપર સ્ટેપ અપ ચોપર ઇઝ રીજનરેટિવ બ્રેકિંગ ઓફ ધી DC મોટર. ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ગ્રેટર દેન ધ ઇનપુટ વોલ્ટેજ ઇન કેસ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ એન્ડ ધેરફોર ધ DC મોટર વર્ક્સ એઝ અ DC જનરેટર એન્ડ ધ લોડ કરંટ ફ્લો ફ્રોમ ધી લોડ ટુ સોર્સ સાઇડ. એટલે કે જ્યારે DC મોટર છે એ રીજનરેટિવ બ્રેકિંગમાં વર્ક કરશે ત્યારે એ જનરેટર તરીકે વર્ક કરશે, અને જનરેટરનું ફંક્શન તમને ખબર છે, આઉટપુટ આપવાનું છે. ઇનપુટ તરીકે મોટર તરીકે વર્ક ના કરતું હોય અને જનરેટર તરીકે વર્ક કરતું હોય આપણું મશીન, તો એ આઉટપુટ જનરેટ કરી આપે છે. એટલે કે સપોઝ તમે મોટરને સપ્લાય આપતા હોવ અને મોટરે તમારી જો જનરેટર તરીકે વર્ક કરવાનું ચાલુ થાય તો મતલબ શું થાય કે તમે એને સપ્લાય નથી આપતા,
પરંતુ જનરેટર તમારો જનરેટર જે મોટર તમે જોઈન કરી છે એ જનરેટર તરીકે વર્ક કરશે અને એ પોતે જ સપ્લાય કોને આપશે, સપ્લાયને આપશે. તમે જેની સાથે સપ્લાય કનેક્ટ કર્યો છે એ સપ્લાયને જ પોતે સપ્લાય આપશે, એનો મતલબ એવો છે. એટલે કે લોડ છે એ તમારો અહીંયા આગળ સોર્સ તરીકે વર્ક કરશે અને જે વખતે આવી કન્ડિશન ક્રિએટ થાય એ વખતે તમે સ્ટેપ અપ ચોપર યુઝ કરી શકો છો. ખ્યાલ આવી ગયો? તો રિજનરેટિવ બ્રેકિંગમાં આપણે શું કરીશું, સ્ટેપ અપ ચોપરનો ઉપયોગ કરી શકીશું. તો આઈ થિંક સ્ટેપ અપ ચોપરનો ફંડામેન્ટલ કન્સેપ્ટ તમને બધાને ખ્યાલ આવી ગયો છે. એનું આઉટપુટ ઇક્વેશન તો બી તમને ખ્યાલ આવી ગયું છે. આઉટપુટ ઇક્વેશન હંમેશા એનું યાદ રાખવાનું થાય છે, એ આપણે ભૂલવાનું થતું નથી. એન્ડ દેટ વિલ બી કોઝ ટુ વી ઝીરો પોઈન્ટ વન પોઈન્ટ વન માઇનસ કે એ ઇન્ટુ વી એસ. ઓકે, એન્ડ બાય વેરિંગ ધી ડ્યુટી સાયકલ કે યુ કેન વેરી ધી આઉટપુટ વોલ્ટેજ વિચ વિલ બી ઓલવેઝ ગ્રેટર દેન ધી ઇનપુટ વોલ્ટેજ. નાઉ લેટ અસ સી ધી વેફોર્મ. અહીંયા જુઓ, આ તમે ઇનપુટ વોલ્ટેજ વી એસ આપેલા છે. ઓકે, નાઉ ધીસ ઇઝ યોર ટી ઓન ટાઈમ, ધીસ ઇઝ યોર ટર્ન ઓન ટાઈમ ધીસ મચ, એન્ડ ધીસ ઇઝ યોર ટી ઓફ ટાઈમ, આ તો તમારો ટર્ન ઓફ ટાઈમ છે. અને આ છે તમારો ચાલુ કરી અહીંયાથી ઝીરોથી ચાલુ કરી ટી સુધીનો ટાઈમ છે, એ ટોટલ ટાઈમ છે આ યોર ટી, રાઈટ. નાવ લેટ અસ સી ધી આઉટપુટ વોલ્ટેજ વેફોર્મ. હવે આઉટપુટ વોલ્ટેજ એટલે શું? તો કે લોડની એક્રોસમાં આવતો વોલ્ટેજ, ધીસ ઇઝ યોર લોડ. હવે તમે મોડ નંબર વનમાં જોઈ શકો છો કે આ ઇનપુટ વોલ્ટેજ પ્લસ, ધીસ ઇઝ યોર પ્લસ એન્ડ ધીસ ઇઝ યોર માઇનસ, ઇટ ઇઝ નેવર કનેક્ટેડ ટુ ધ લોડ. ક્યારેય કોઈ જગ્યાએથી એ લોડ સાથે કનેક્ટ થતો નથી, લોડમાંથી કોઈ કરંટ પસાર થતો નથી ઇનિશિયલી મોડ નંબર વનમાં. તો એનો મતલબ કે લોડની એક્રોસમાં કોઈ આઉટપુટ વોલ્ટેજ આવશે નહીં. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો મોડ નંબર વનમાં ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઝીરો, રાઈટ. મોડ નંબર ટુની વાત કરીએ તો ઇન કેસ ઓફ મોડ નંબર ટુ ધ આઉટપુટ ઇનપુટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધી લોડ થ્રુ વી એલ એન્ડ ડાયોડ ડી. એટલે તમારો અહીંથી ઇનપુટ કરંટ પસાર થાય છે લોડમાંથી અને ફરીથી પાછો બેક ટુ ધી સોર્સ આવે છે. એટલા માટે અહીંયા આગળ લોડની અક્રોસમાં આઉટપુટ વોલ્ટેજ મળશે. ક્યાંય કઈ કન્ડિશનમાં મળશે? મોડ નંબર ટુમાં. એટલે તમે મોડ નંબર ટુમાં જોઈ શકો છો ઇન આઉટપુટ વોલ્ટેજ કેટલો આવશે, ઇનપુટ વોલ્ટેજ VS જેટલો તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? અને ફરીથી મોડ નંબર ટુ પૂરો થશે એટલે ફરીથી મોડ નંબર વન ચાલુ થશે અને ફરીથી મોડ નંબર વનમાં આઉટપુટ વોલ્ટેજ ઝીરો આવશે, એ બી તમે જોઈ શકો છો અહીંયા આગળ, રાઈટ. તો આ વાત થઈ આપણી આઉટપુટ વોલ્ટેજની. નાઉ લેટ અસ સી ધી આઉટપુટ કરંટ. ધીસ ઇઝ યોર આઉટપુટ કરંટ વેફોર્મ. આઉટપુટ કરંટ ઇઝ યોર આઈ ઝીરો, બરાબર છે. આમાં જો અહીંયા એ કન્ફ્યુઝન તમે એ ના કરતા, ધીસ ઇઝ IS. IS મીન્સ ઇટ ઇઝ અ સોર્સ કરંટ. સોર્સ કરંટ એટલે કયો કરંટ? તો સોર્સમાંથી, એટલે કે આ VS ફિક્સ વોલ્ટેજ મૂકેલા છે એમાંથી પસાર થતો કરંટ જે હોય એ સોર્સ કરંટ કહેવાય. જ્યારે આઈ ઝીરો એટલે શું થયું? ઇટ ઇઝ અ લોડ કરંટ, એટલે કે લોડમાંથી પસાર થતો કરંટ હોય એને લોડ કરંટ કહેવાય. તો તમે જોઈ શકો છો કે જ્યારે મોડ નંબર વનમાં સ્વિચ આપણે ઓન કરીશું એ વખતે કરંટ છે ફક્ત ને ફક્ત ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે, લોડમાંથી પસાર થતો નથી. અને ઇનિશિયલ કન્ડિશન તમે ગઈકાલે જોઈ ગયા કે ઇન્ડક્ટર ઇનિશિયલી કેવું હશે, ઓપન સર્કિટ હશે અને કરંટ છે એ ઝીરોથી વધવાનું ચાલુ થશે અને ધીમે ધીમે વધશે. અહીંયા આગળ સ્ટેબલ કન્ડિશન બતાવેલી છે એટલે કરંટ ઝીરોથી ચાલુ નહીં થાય પરંતુ એક મિનિમમ લિમિટથી ચાલુ થશે અને ધીમે ધીમે એક્સપોનેન્શિયલી એ વધી રહ્યો છે. એટલે અહીંયા મેક્સિમમ વેલ્યુ આવી ગઈ. ક્યારે? કે જ્યારે ટર્ન ઓન ટાઈમ પૂરો થયો અને ટર્ન ઓફ ટાઈમ ચાલુ થયો, એટલે કે બીજો મોડ ચાલુ થયો એ વખતની વાત ચાલી રહી છે, બરાબર છે. તો અહીંયા આગળ મોડ નંબર ટુ જ્યારે શરૂ થશે એ વખતે મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ છે કરંટની, અને મોડ નંબર ટુમાં કરંટ છે એ ઇન્સ્ટન્ટલી ઝીરો ના થઈ શકે એટલા માટે અહીંયા વોલ્ટેજ છે એની પોલારિટી બદલી ગઈ, જેથી કરંટની ડિરેક્શન સેમની સેમ રહેશે. પરંતુ એ કરંટ તમે જોઈ શકો છો હવે ડાયોડમાં થઈ અને લોડમાં પણ પસાર થાય છે. એટલે આ કરંટ છે હવે શું થવાનો, ધીમે ધીમે ડિક્રીઝ થવાનો ચાલુ થશે, બિકોઝ ઇન્ડક્ટરે એનર્જી રિલીઝ કરવાની ચાલુ કરી. અને ક્યાં સુધી ડિક્રીઝ થશે? જ્યાં સુધી મોડ નંબર વન ફરીથી ચાલુ નહીં થાય ત્યાં સુધી. મોડ નંબર વન હશે ત્યારે ફરી પાછો એની વેલ્યુ કેટલી થશે? મિનિમમ વેલ્યુ થઈ જશે જે I1 અહીંયા બતાવેલી છે. એ ફરીથી પાછો કરંટ છે ઇન્ક્રીઝ થવાનો ચાલુ થશે મોડ નંબર વનમાં. તો આ તમારો થયો સોર્સ કરંટ. સોર્સ કરંટ છે એ મોડ નંબર વનમાં પણ મળશે અને મોડ નંબર ટુમાં પણ મળશે. કેમ મોડ નંબર વનમાં પણ ટુમાં પણ મળશે? કેમ કે સોર્સમાંથી પસાર થતો કરંટ છે એ મોડ નંબર વનમાં પણ આવે છે અને મોડ નંબર ટુમાં પણ આવે છે. તમે જોઈ શકો છો મોડ નંબર વનમાં પણ સોર્સમાંથી તો કરંટ પસાર થાય જ છે,
અને મોડ નંબર 2 માં પણ સોર્સમાંથી કરંટ પસાર થાય છે, પરંતુ મોડ નંબર 1 માં લોડમાંથી કરંટ પસાર થતો નથી. કરંટ જે છે એ સોર્સમાંથી ચાલુ કરી, સોર્સ એટલે કે VS, VS માંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી સ્વિચમાં જશે અને સ્વિચમાંથી ફરીથી પાછો એ સોર્સમાં આવે છે, લોડમાં જતો નથી. એટલા માટે અહીંયા આગળ તમે જો I1 થી I2 વચ્ચેનો વેફોર્મ છે એ બતાવેલું નથી. ત્યાં આગળ કરંટની વેલ્યુ કેટલી આવશે? 0 આવશે. ખ્યાલ આવી ગયો બધાને? એવી રીતના મોડ નંબર 2 છે, એ મોડ નંબર 2માં લોડમાંથી કરંટ પસાર થશે, પણ એ કયો કરંટ હશે? સોર્સ કરંટ જે છે એ જ કરંટ લોડમાંથી પસાર થાય છે. એટલા માટે સોર્સ કરંટનું જે વેફોર્મ છે એવું જ વેફોર્મ કોનું આવવું જોઈએ? લોડ કરંટનું આવવું જોઈએ. એટલે લોડ કરંટનું વેફોર્મ કેવું આવશે? સોર્સ કરંટ જેવું આવશે. તો આઈ થિંક બધાને આઉટપુટ વેફોર્મમાં ખબર પડી ગઈ હશે. આઉટપુટ વેફોર્મ V0 છે, એમાં આપણે જોઈએ તો મોડ નંબર 1માં આઉટપુટ ડાયરેક્ટલી કનેક્ટ, લોડ છે ડાયરેક્ટલી ઇનપુટ સાથે કનેક્ટ થતો ન હોવાના કારણે ત્યાં લોડ વોલ્ટેજ મને કેટલો મળશે? 0 મળશે. આઉટપુટ વોલ્ટેજ મને કેટલો મળશે? અહીંયા આગળ 0 મળશે. એવી જ રીતના મોડ નંબર 2માં આઉટપુટ વોલ્ટેજ મને કઈ જ મળશે, સોરી મોડ નંબર 2માં આઉટપુટ વોલ્ટેજ મને કેટલો મળશે? VS મળશે. કેમ? બિકોઝ ઇન કેસ ઓફ મોડ નંબર 2 સોર્સ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટ વિથ ધી લોડ, રાઈટ? તો હોપફુલી સ્ટેપઅપ ચોપર મેં તમને બધાને આઈડિયા આવી ગયો છે, અને સ્ટેપઅપ ચોપર છે એને કેમ સ્ટેપઅપ ચોપર કહેવામાં આવે છે, એને આઉટપુટ ઇક્વેશન્સ જે આપણે ડિરાઈવ કર્યું કે કેમ V0 ઇક્વલ્સ ટુ 1/1 - K ઇન્ટુ VS કેમ છે એ બી આપણે જોયું, એ બધું બી તમને આઈડિયા આવી ગયો છે, રાઈટ? તો લેટ અસ મૂવ ફોરવર્ડ ટુ ધી નેક્સ્ટ સ્લાઇડ, એન્ડ દેટ ઇઝ ધી ક્લાસિફિકેશન ઓફ ચોપર. Now basically there are 5 types of choppers are classified based on the direction of the output voltage and current. આ વસ્તુ સમજવા જેવી છે. ચોપરને ક્લાસિફાય કર્યા છે પણ આઉટપુટ વોલ્ટેજ લેવલ કમ્પેર કરીને નહીં, પરંતુ કોને બેઝ બનાવ્યો છે આપણે અહીંયા કમ્પેર કરવા માટે? આઉટપુટ વોલ્ટેજ અને કરંટની ડાયરેક્શનને કમ્પેર બેઝ બનાવ્યો છે, બરાબર છે? આપણે અગાઉ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ચોપર નામ આપ્યું. એ કઈ રીતના આપ્યું? તો કે V0 ઓલવેઝ લેસ ધેન VS હોય, એટલે કે ઇનપુટ કરતાં આઉટપુટ વોલ્ટેજ છે એ ઓલવેઝ ઓછો હોય, તો એને આપણે સ્ટેપ અપ ચોપર કીધું, સોરી સ્ટેપ ડાઉન ચોપર કીધું. એટલે કે આઉટપુટ છે એ હંમેશા ઇનપુટ કરતાં ઓછું જ હશે, અને જો V0 આઉટપુટ એ ઓલવેઝ ગ્રેટર ધેન VS તો એને આપણે શું કહ્યું? સ્ટેપ અપ ચોપર કહ્યું, બરાબર છે? આઉટપુટ ઓછો હોય ઇનપુટ કરતાં તો એને સ્ટેપ ડાઉન કહ્યું, અને આઉટપુટ વોલ્ટેજ જે હંમેશા ઇનપુટ કરતાં વધારે હોય તો આપણે એને સ્ટેપ અપ કહ્યું, બરાબર છે? પણ આ જે વર્ગીકરણ આપણે કર્યું, ક્લાસિફિકેશન કર્યું, એ કોની ઉપર કર્યું? આઉટપુટ વોલ્ટેજના મેગ્નિટ્યુડ ઉપર કર્યું છે. ધ્યાન રાખજો, જ્યારે અહીંયા આગળ શું વાત ચાલી રહી છે? ક્લાસિફિકેશન ઓન ધ બેસિસ ઓફ ધ ડાયરેક્શન ઓફ ધ આઉટપુટ વોલ્ટેજ એન્ડ આઉટપુટ કરંટ. એટલે આઉટપુટ વોલ્ટેજ પ્લસ છે કે માઇનસ છે, આઉટપુટ કરંટ પ્લસ છે કે માઇનસ છે, એની ઉપરથી આ ક્લાસિફિકેશન કરેલું છે. તો એ આપણે જોઈએ તો બેઝિકલી 5 ટાઈપના ચોપર છે. એક છે ક્લાસ એ ચોપર, બીજું છે ક્લાસ બી ચોપર, ત્રીજું ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ. નાઉ લેટ અસ સી ધી ડિફરન્ટ ચોપર, કે બધામાં શું ડિફરન્સ છે. તો ક્લાસ એ ચોપર કંઈક એવું હશે, એનો સર્કિટ ડાયાગ્રામ હમણાં જોવાનું નથી આપણે, જસ્ટ વી આર ડિસ્કસિંગ ધી ક્લાસિફિકેશન. એમાં શું હશે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચોપર આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે એમાં શું આવશે, પરંતુ આપણે ખાલી અત્યારે એનું વર્ગીકરણના બેઝિસ ઉપર એનું ડિટેલ જોઈએ છે કે જેમાં વોલ્ટેજ અને કરંટની ડિરેક્શન શું હશે, બરાબર છે? તો ધીસ ઇઝ અ ક્લાસ એ ચોપર, અથવા તો એને ટાઈપ એ ચોપર તરીકે પણ ઓળખવામાં આવે છે, ટાઈપ એ ઓર ક્લાસ એ ચોપર. તો ક્લાસ એ ચોપર છે એમાં એવી પ્રકારની સર્કિટ હશે કે જેમાં ઓલવેઝ આઉટપુટ વોલ્ટેજ હશે V0 એ પ્લસ હશે, અને આઉટપુટ કરંટ હશે I0 એ પણ પ્લસ હશે. એટલે કે ઓલવેઝ V0 વિલ બી પોઝિટિવ અને I0 વિલ બી ઓલ્સો પોઝિટિવ. હવે તમે બધા જાણો છો કે જો V0 અને I0 બંને પોઝિટિવ લઈએ આપણે, એટલે કે બે કમ્પોનન્ટને પોઝિટિવ લઈએ અને મારે એનો ગ્રાફ પ્લોટ કરવો હોય, તો ઓલવેઝ ગ્રાફ છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે. તમે ભણી ગયા છે 4 અલગ અલગ ક્વોડ્રન્ટ હોય છે,
पहला क्वाड्रंट में बने क्वांटिटी हे प्लस आवशे, बीजा क्वाड्रंट में एक क्वांटिटी माइनस एक प्लस आवशे, त्रीजा क्वाड्रंट में बने क्वांटिटी माइनस आवशे, चौथा में पण एक क्वांटिटी प्लस और बीजी माइनस आवशे। एटले के अहीं आगळ बने पॉजिटिव होवाने कारणे आउटपुट जो आपणे क्वांटिटी ड्रॉ करीए ग्राफ पेपर उपर तो ये ऑलवेज सेम आवशे, फर्स्ट क्वाड्रंट में तमने जोवा मळशे। तो दिस इज योर फर्स्ट क्वाड्रंट। तो एटला माटे आ चोपर ने आपणे फर्स्ट क्वाड्रंट चोपर अथवा तो सिंगल क्वाड्रंट टाइप ऑफ चोपर तरीके पण आपणे ओळखीए छीए। ख्याल आवी गयो? એટલે કે ક્લાસ એ ચોપર માં ઓલવેઝ ધી આઉટપુટ વોલ્ટેજ વિલ બી પોઝિટિવ એન્ડ આઉટપુટ કરંટ વિલ ઓલ્સો બી અ પોઝિટિવ એન્ડ ધીસ ટાઈપ ઓફ ઓપરેશન રિઝલ્ટ વેન ધ લોડ ઇઝ સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર એન્ડ ફિલ્ડ ઇઝ કોન્સ્ટન્ટ ધેટ ફોર ધીસ ઇઝ અ ફોરવર્ડ ડ્રાઈવ। મતલબ શું છે આનો? કે હંમેશા આની એક એપ્લિકેશન આપણે જોઈએ તો સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર હોઈ શકે છે કે જેમાં ફિલ્ડને આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે અને તમારે મોટર હશે એ ફોરવર્ડ ફરશે, ફોરવર્ડ ડિરેક્શનમાં ફરશે અને મોટરિંગ મોડ તરીકે। હવે આપણે જનરલી મોટર અને જનરેટર બે અલગ અલગ શબ્દો વાપરીએ છીએ, પરંતુ એક જ મશીનને આપણે આઈધર મોટર તરીકે પણ ફેરવી શકીએ છીએ અને જનરેટર તરીકે પણ ફેરવી શકીએ છીએ। ડીસી મશીન નામ આપી દઈએ કોઈ એક મશીનને અને આપણે એને જો મોટરિંગ મોડમાં ફેરવવું હોય તો આપણે એને મોટરિંગ મોડમાં બી ફેરવી શકીએ છીએ અને જનરેટિંગ મોડમાં ફેરવવું હોય તો જનરેટિંગ મોડમાં પણ આપણે એને ફેરવી શકીએ છીએ, બરાબર છે? તો આ કેસમાં તમારું મશીન હશે એ ફોરવર્ડ ડિરેક્શનમાં ફરશે અને ડ્રાઈવ તરીકે ફરશે। ડ્રાઈવ એટલે શું? તો કે મોટર તરીકે, એટલે કે મોટરિંગ તરીકે ફરશે મશીન, બરાબર છે? તો ક્લાસ એ ચોપરનો ઉપયોગ કરશો, ક્યાં ઉપયોગ કરી શકો છો? કે જો કોઈ મોટરને ફોરવર્ડ ડિરેક્શનમાં ફેરવવી હોય કે જેમાં આઉટપુટ વોલ્ટેજ પ્લસ, એટલે કે પ્લસ વોલ્ટેજ તમારે ઇનપુટ તરીકે આપવાના હોય અને એનો કરંટ બી પ્લસ રહેતો હોય તો એ જગ્યાએ આપણે ક્લાસ એ ચોપર વાપરી શકીએ છીએ। તો દેટ ઇઝ ધ એપ્લિકેશન, સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટરમાં જેમાં ફિલ્ડ કોન્સ્ટન્ટ કર્યું હોય તો એ પ્રકારમાં આપણે ક્લાસ એ ચોપરનો ઉપયોગ કરી શકીએ છીએ। ઇન શોર્ટ, ક્લાસ એ ચોપરમાં આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ બંને કેવા હશે? પોઝિટિવ હશે, રાઈટ? અને એનું ઓપરેશન હશે ક્યાં હશે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે ઓલવેઝ। નાઉ લેટ અસ સી ધી ક્લાસ બી ચોપર। બીજી એક વસ્તુ કહેવાની મિસ થઈ ગઈ અહીંયા આગળ કે વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ બંને પ્લસ હોવાના કારણે જો તમે પાવર ફાઇન્ડ આઉટ કરો તો પાવર વિલ બી ઇક્વલ્સ ટુ વી ઝીરો આઈ ઝીરો, એટલે કે એ પાવર પણ કેવો હશે? અહીંયા આગળ પ્લસ હશે। પાવર વિલ ઓલ્સો બી અ પોઝિટિવ, ઓકે? ક્લાસ બી ચોપરની વાત કરીએ તો ક્લાસ બી ચોપર એ કેવું ચોપર છે કે જેમાં આઉટપુટ વોલ્ટેજ કેવું હશે? અહીંયા આગળ જે પ્લસ બંને પ્લસ જોયા તે એવી રીતના આઉટપુટ વી ઝીરો જે છે એ પ્લસ હશે અને આઉટપુટ કરંટ જે છે એ રીતે કેવો હશે? અહીંયા નેગેટિવ હશે, આઈઝોલી નેગેટિવ। તો ક્લાસ બી ચોપર જે હશે એ સર્કિટ એવી હોવી જોઈએ કે જેમાં આઉટપુટ વોલ્ટેજ ઓલવેઝ પ્લસ હોય અને આઉટપુટ કરંટ કેવો હોય? માઇનસ હોય। એનો મતલબ એવો થયો કે આઉટપુટ કરંટ માઇનસ, મતલબ શું થયો કે તમારો લોડ જે છે એ સોર્સ તરીકે વર્ક કરશે અને પાવર છે એ બેક ટુ સોર્સ આપશે, એટલે કે લોડ છે એ પાવર પણ આપશે સોર્સ ના આપશે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે વોલ્ટેજ પ્લસ અને કરંટ માઇનસ છે, એટલે કે એક ક્વોન્ટિટી માઇનસ થઈ તો શું થયું? તમારું ક્વોડ્રન્ટ કેવું થયું? અહીંયા આગળ સેકન્ડ ક્વોડ્રન્ટ, એટલે કે તમારું ઓપરેશન હશે ક્યાં થશે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓપરેશન થશે આ ચોપરમાં। આ ચોપર હંમેશા કયા ક્વોડ્રન્ટમાં વર્ક કરશે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં વર્ક કરશે। અને બીજી વસ્તુ કે આ પણ એક સિંગલ ક્વોડ્રન્ટ ટાઈપ ચોપર છે, એટલે કે ઘણા ચોપર એવા બી આવશે કે જે બે ક્વોડ્રન્ટમાં વર્ક કરતા હશે, પરંતુ આ ચોપર જે સર્કિટ હશે એની સર્કિટ એક જ ક્વોડ્રન્ટમાં વર્ક કરશે। અને મેં તમે જોઈ શકો છો કે વોલ્ટેજ છે પ્લસ છે અને કરંટ છે માઇનસ હોવાના કારણે જો તમે પાવર ફાઇન્ડ આઉટ કરો તો પ્લસ વી ઝીરો ઇન્ટુ માઇનસ આઈ ઝીરો ઇક્વલ્સ ટુ માઇનસ વી ઝીરો ઇન્ટુ એટલે કે ડ્રાઈવ થવાની જગ્યાએ મોટર તરીકે ફરવાની જગ્યાએ મશીન તમારું શું કરશે? જનરેટર તરીકે ફરશે અને બ્રેક લાગશે, એટલે કે રીજનરેટિવ બ્રેકિંગ વાત ચાલશે, બરાબર? તો ધીસ ઇઝ અબાઉટ ધ ક્લાસ બી ચોપર। નાઉ લેટ અસ સી ધ ક્લાસ સી ચોપર। ક્લાસ સી ચોપરમાં જે
ક્લાસ એ અને ક્લાસ બી જે ચોપડ જોયું એનું કોમ્બિનેશન એટલે કે આઉટપુટ વોલ્ટેજ એ તમારો ઓલવેઝ પ્લસ રહેશે, પરંતુ આઉટપુટ કરંટ જે આઈધર પ્લસ એ હોઈ શકે છે અથવા તો માઇનસ બી હોઈ શકે છે. અને એ આપણે સર્કિટ એ પ્રમાણે ડિઝાઇન કરવાની થાય, એટલે કે આપણી ક્લાસિક ચોપડની સર્કિટ એવી હશે કે જેનાથી એ આઉટપુટ વોલ્ટેજ પ્લસ બી આપી શકશે અને આઉટપુટ કરંટ છે પ્લસ અને માઇનસ બંને આપી શકશે. બરાબર છે? તો દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધીસ સર્કિટ. જે સર્કિટ એવી હોય, જો તમારી સર્કિટ એવી હોય તો જે તમને આઉટપુટ કરંટ છે પ્લસ અને માઇનસ બંને આપી શકતું હોય, એટલે કે પાવર પણ ફેડ કરશે અને પાવર લેશે પણ ખરી. બરાબર છે? તો આ કેસમાં પણ તમે જોઈ શકો છો કે ચોપર છે એ આ કેસમાં ચોપર છે એ સિંગલ ક્વોટરમાં વર્ક કરતું નથી, ફર્સ્ટ અને સેકન્ડ બંને ક્વોટરમાં વર્ક કરે છે. એટલા માટે આ ચોપરને આપણે શું કહીએ છીએ, ટુ ક્વોડ્રન્ટ ટાઈપ ઓફ ચોપર. બરાબર છે? એટલે કે અહીંયા આગળ તમે મોટરિંગ મોડમાં બી વર્ક કરી શકો છો અને જનરેટિંગ મોડમાં પણ વર્ક કરી શકો છો, પરંતુ ફોરવર્ડ ડિરેક્શનમાં. ફોરવર્ડ મોટરિંગ મોડ અહીંયા આગળ ફોરવર્ડ મોટરિંગ મોડમાં વર્ક કરશે મશીન, અહીંયા આગળ શું આવશે, અહીંયા આગળ જનરેટિંગ મોડ, અહીંયા આગળ જનરેટિંગ મોડમાં વર્ક કરશે, અથવા તો બ્રેકિંગ રીજનરેટિવ બ્રેકિંગ. ઓકે, સો ધીસ ઇઝ અ ક્લાસ સી ચોપર. ક્લાસ ડી ચોપરમાં શું હશે એવી રીતના? તો ક્લાસ ડી ચોપરની વાત કરીએ તો ઇન કેસ ઓફ ક્લાસ ડી ચોપર ધ લોડ વોલ્ટેજ ઓર આઉટપુટ વોલ્ટેજ વી ઝીરો મે બી આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. એટલે કે વોલ્ટેજ જે છે આઉટપુટના એરિયા કાં તો પોઝિટિવ અથવા તો નેગેટિવ હશે, પરંતુ કરંટ જે છે એ હંમેશા પોઝિટિવ હશે. અને આ ક્વોડ્રન્ટ પણ કેવું છે, આ ચોપર પણ કેવું છે, ટુ ક્વોડ્રન્ટ ટાઈપ ચોપર છે. એટલે કે અહીંયા પણ તમે જુઓ છો ચોપર છે બે ક્વોડ્રન્ટમાં વર્ક કરશે. એક તો પહેલું તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ધીસ ઇઝ યોર ફર્સ્ટ ક્વોડ્રન્ટ એન્ડ ધીસ ઇઝ યોર ફોર્થ ક્વોડ્રન્ટ. એટલે કે પહેલા અને ચોથા ક્વોડ્રન્ટમાં ચોપર છે વર્ક કરશે. તો ધીસ યોર ક્લાસ ડી ચોપર. નાવ ક્લાસ ઈ ચોપર. સો ક્લાસ ઈ ચોપરમાં તમે ડાયાગ્રામ ઉપરથી જોઈ શકો છો, ધીસ ઇઝ અ ફોર ક્વોડ્રન્ટ ચોપર. એટલે કે આ ચોપર છે એ ચારે ચાર ક્વોડ્રન્ટમાં વર્ક કરશે. એટલે કે જો તમે આની સર્કિટ ડાયાગ્રામ જો જોશો તો એ આઉટપુટ વોલ્ટેજ પ્લસ પણ આપશે, આઉટપુટ વોલ્ટેજ માઇનસ પણ આપી શકે છે, આઉટપુટ કરંટ પ્લસ પણ આપી શકે છે અને આઉટપુટ કરંટ માઇનસ પણ આપી શકે છે. દેટ મીન્સ એ ચારે ચાર ક્વોડ્રન્ટમાં વર્ક કરશે. એટલા માટે એને ફોર ક્વોડ્રન્ટ ટાઈપ ઓફ ચોપર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ક્લાસ ઈ ચોપર ઓર ફોર ક્વોડ્રન્ટ ટાઈપ ઓફ ચોપર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ક્લાસિફિકેશન. ઇન ક્લાસિફિકેશન ઓફ ચોપર આપણે બધાએ અલગ અલગ પાંચ પ્રકારનું ક્લાસિફિકેશન જોયું. ક્લાસ એ ચોપર, ક્લાસ બી ચોપર, સી, ડી અને ઈ, અને દરેકે દરેક ચોપર છે પર્ટિક્યુલર ક્વોડ્રન્ટનું ઓપરેશન આપે છે. આ ફર્સ્ટનું આપે છે, આ સેકન્ડ ક્વોડ્રન્ટનું ઓપરેશન આપે છે આપણને. ક્લાસ સી ચોપર છે ફર્સ્ટ અને સેકન્ડનું આપે છે. ક્લાસ ડી છે એ આપણને કયા ક્વોડ્રન્ટનું આપશે, ફર્સ્ટ અને ફોર્થનું આપશે. અને ક્લાસ સી ઈ છે એ આપણને બધા જ ક્વોડ્રન્ટનું આપશે, એટલે કે ઓલ ક્વોડ્રન્ટ ઓપરેશન વિલ બી અવેલેબલ ઇન કેસ ઓફ ક્લાસ ઈ ચોપર. તો આ અવેલેબલ જે ક્વોડ્રન્ટ પ્રમાણેનું ઓપરેશન છે એક ઉપરથી એની ખરેખર સર્કિટ આપણે કેવી હોવી જોઈએ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નાવ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ચોપર કન્ફિગ્યુરેશન. હવે અત્યારે મેં વાત કરી કે ફોરવર્ડ મોટરિંગ, ફોરવર્ડ બ્રેકિંગ, રિવર્સ મોટરિંગ, રિવર્સ બ્રેકિંગ, તો એ શું છે? તો અહીંયા તમે જો અહીંયા આની પરથી તમને આઈડિયા આવી જશે. આ આ જે ડાયાગ્રામ ડ્રો કરેલો છે એમાં તમે ચારે ચાર ક્વોડ્રન્ટ જોઈ શકો છો. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ધીસ ઇઝ યોર સેકન્ડ ક્વોડ્રન્ટ, ધીસ ઇઝ યોર થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ધીસ ઇઝ યોર ફોર્થ ક્વોડ્રન્ટ. તો અહીંયા આગળ પાવર તમે જોઈ શકો છો, વી પણ વી ઝીરો આઉટપુટ વોલ્ટેજ પ્લસ છે અને આઉટપુટ કરંટ પ્લસ છે, એટલે પાવર પ્લસ કેવો થયો, પ્લસ થયો. અને પહેલા ક્વોડ્રન્ટમાં તમારું મશીન છે એ મોટરિંગ મોડમાં ફરશે અને ફોરવર્ડ ડિરેક્શનમાં ફરશે, એવું આપણે કહી શકીએ છીએ. એવી જ રીતના અહીંયા પાવર છે તમે જોઈ શકો છો કેવો છે, પાવર વિલ બી માઇનસ, બીકોઝ ધીસ ઇઝ પ્લસ, વી ઝીરો પ્લસ એન્ડ આઈ ઝીરો માઇનસ. એટલા માટે અહીંયા આગળ મશીન છે એ બ્રેકિંગ મોડમાં ફરશે, અથવા તો રિજનરેટિવ બ્રેકિંગ, અને ડિરેક્શન કેવી છે, ફોરવર્ડ જ હશે. એટલે કે મશીન તમારું ફોરવર્ડ ડિરેક્શનમાં જ ફરશે પણ બ્રેકિંગ મોડમાં, એટલે કે જનરેટિંગ મોડમાં ખેલાવી ગયું. એવી રીતના ક્વોડ્રન્ટ નંબર થ્રીની વાત કરીએ તો બંને કેવા છે, આઉટપુટ કરંટ અને આઉટપુટ વોલ્ટેજ બંને માઇનસ છે, એટલે કે અલ્ટિમેટલી પાવર કેવો થયો, પ્લસ થયો. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે પાવર કેવો થયો, પ્લસ થયો. એટલે કે તમારું મશીન છે પાવર પ્લસ હોવાના કારણે મશીન મોટરિંગમાં જ ફરશે,
પરંતુ રિવર્સ મોડમાં ફરશે. કેમ રિવર્સ? કેમ કે આઉટપુટ વોલ્ટેજ અને કરંટ બંને કેવા છે? માઇનસ છે. એટલે કે અહીંયા આઉટપુટ વોલ્ટેજ તમે માઇનસ આપ્યા છે, એના કારણે તમારું સોરી આ ચોપરનું આઉટપુટ વોલ્ટેજ છે માઇનસ હોવાના કારણે મશીનની ડિરેક્શન જે છે એ રિવર્સ હશે. જ્યારે આ કેસમાં આઉટપુટ વોલ્ટેજ છે બંને કેવા છે? પ્લસ છે. એટલા માટે એની ડિરેક્શન કેવી હોવી જોઈએ? માઇનસ હોવી જોઈએ. બિકોઝ આ ચોપરનું આઉટપુટ જે હશે આપણે કોને આપણને વાત કરી રહ્યા છે? મશીનને આપણને વાત કરી રહ્યા છે, ડીસી મશીનને. બરાબર છે. એવી જ રીતના અહીંયા તમે જુઓ છો તો આઉટપુટ વોલ્ટેજ કેવા છે? માઇનસ છે. અને આઉટપુટ કરંટ છે કેવો છે? પ્લસ છે. તો પાવર કેવો થયો? પાવર વિલ બી ઇક્વલ્સ ટુ માઇનસ. બરાબર છે. એટલે કે માઇનસ પી ઝીરો. તો માઇનસ આઉટપુટ પાવર થયો એટલે બ્રેકિંગ મોડ આવ્યો, અને વોલ્ટેજ કેવો છે? માઇનસ છે. એટલા માટે રિવર્સ બ્રેકિંગ. તો તમને આ ચોપર કન્ફિગ્યુરેશનમાં આઈડિયા આવી ગયો છે કે જો ફર્સ્ટ ક્વોડ્રન્ટ હોય તો એમાં ફોરવર્ડ મોટરિંગ મોડમાં મશીન વર્ક કરશે, સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો એમાં ફોરવર્ડ બ્રેકિંગ મોડમાં વર્ક કરશે, થર્ડ ક્વોડ્રન્ટ હશે તો રિવર્સ મોટરિંગ મોડમાં વર્ક કરશે, અને જો ફોર્થ ક્વોડ્રન્ટ હશે તો એમાં રિવર્સ બ્રેકિંગ મોડમાં મશીન છે એ વર્ક કરશે. એટલે કે પહેલા મોડમાં મશીન છે મોટર વર્ક તરીકે વર્ક કરશે અને ફોરવર્ડ ડિરેક્શનમાં ફરશે. એવી જ રીતના સેકન્ડ ક્વોડ્રન્ટમાં મોટર છે મશીન છે એ જનરેટર તરીકે વર્ક કરશે, અને ડિરેક્શન એની કેવી હશે? ફોરવર્ડ હશે. ફોરવર્ડ તરીકે તમે ડિરેક્શન જે કન્સિડર કરી લો છો એ ડિરેક્શન આમાં આવશે. એવી રીતના થર્ડ છે એની અંદર બી અહીંયા આગળ ડિરેક્શન જે છે એ રિવર્સ થઈ જશે, અને મશીન છે મોટર તરીકે વર્ક કરશે, અને ફોર્થની અંદર મશીન છે જનરેટર તરીકે વર્ક કરશે, અને ડિરેક્શન કેવી હશે? એની રિવર્સ હશે. બરાબર છે. ધીસ ઇઝ અબાઉટ ધી ચોપર કન્ફિગ્યુરેશન. એટલે કે તમારો ટાઈપ ઈ ચોપર છે એમાં આ ચારે ચાર મોડ જે છે એની અંદર તમારું ઓપરેશન થઈ શકે છે. તમે આની અંદર એક્ઝામ્પલ તરીકે લિફ્ટનું વિચારી શકો છો. લિફ્ટ જે છે એ લિફ્ટની અંદર આ ચારે ચાર ઓપરેશન થતા હોય છે. કઈ રીતના થશે એ તમે જાતે વિચારજો, પછી ઇન ફ્યુચરના લેક્ચરમાં આપણે એ પણ ડિસ્કસ કરીશું જ્યારે ક્લાસ ઈ ચોપર આવશે ત્યારે. ત્યાં સુધી તમે એ વિચારી શકો છો કઈ રીતના ચારે ચાર ક્વોડ્રન્ટની અંદર ઓપરેશન થશે. લિફ્ટ લિફ્ટનું જે વાત કરું છું, લિફ્ટનું જે એક્ઝામ્પલ આપું છું એ કેસમાં. ઓકે, સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર સેશન. ઇન ધીસ સેશન વોટ વી હેવ ડિસ્કસ ટુડે, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ સીન ધી સ્ટેપ ઓફ ચોપર, ધેન વી મૂવ ફોરવર્ડ ટુ ધી ક્લાસિફિકેશન ઓફ ચોપર, એન્ડ ધેન મૂવ ફોરવર્ડ ટુ ધી ચોપર કન્ફિગ્યુરેશન. તો સ્ટેપ ઓફ ચોપર શું છે ફરીથી આપણે ક્વિકલી રિવાઇઝ કરી નાખીએ. તો સ્ટેપ ઓફ ચોપર ઇઝ અ ચોપર ઇન વિચ ધ આઉટપુટ વોલ્ટેજ ઈ વિલ બી ઓલવેઝ ગ્રેટર ધેન ધી ઇનપુટ વોલ્ટેજ, ઇનપુટ કરતાં વધારે હશે. બરાબર છે. અને જેના આઉટપુટ વોલ્ટેજ ઇક્વેશન કેવું મળે છે આપણને? વન અપોન વન માઇનસ કે ઇન ટુ વી એસ, જ્યાં કે એ ડ્યુટી સાયકલ છે, અને ડ્યુટી સાયકલને આપણે ઝીરોથી ચાલુ કરી વન વચ્ચે વેરી કરીશું તો ઓલવેઝ આઉટપુટ વોલ્ટેજ આપણને વી એસ ઇનપુટ કરતાં વધારે જ મળશે, એ આપણે આજે શીખ્યા. એવી રીતના ક્લાસિફિકેશન ઓફ ચોપરની વાત કરીએ તો એમાં આપણે અલગ અલગ ક્લાસિફિકેશન જોયું ચોપરનું, કે જેમાં સેના બેઝિસ ઉપર જોયું આપણે ક્લાસિફિકેશન, આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ, એ બંનેના આઉટપુટ કરંટ એ બંનેની ડાયરેક્શનના બેઝિસ ઉપર આપણે ક્લાસિફિકેશન જોયું. એટલે કે જો બંનેની ડાયરેક્શન આઉટપુટ વોલ્ટેજ માઇનસ હોય તો આઉટપુટ કરંટ માઇનસ હોય, તો એ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ ક્લાસિફિકેશન જોયું. એના આધારે આપણે અલગ અલગ ક્લાસ અહીંયા આગળ જોયા, ક્લાસ એ બી સી ડી અને ઈ. અને પછી આપણે છેલ્લે ચોપરનું કન્ફિગ્યુરેશન જોયું કે જેની અંદર આપણે અલગ અલગ ક્વોડ્રન્ટની અંદર મશીન કઈ રીતના ફરશે એની ચર્ચા કરી. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, સેકન્ડ ક્વોડ્રન્ટમાં, થર્ડ ક્વોડ્રન્ટમાં અને ફોર્થ ક્વોડ્રન્ટમાં મશીન કઈ રીતના ફોરવર્ડ ડિરેક્શનમાં, જનરેટરમાં, મોટરિંગ મોડમાં, એક્સેલમાં વર્ક કરશે એ આપણે કન્ફિગ્યુરેશન જોયું. સો ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધીસ સેશન, એન્ડ આઈ હોપ ધીસ સેશન વિલ બી વેરી યુઝફુલ ટુ યુ, એન્ડ વન્સ અગેન થેન્ક યુ વેરી મચ.